મારા ખેતરમાં 5 એકર શેરડી છે, એટલે જ મને એક નાના ટ્રેક્ટરની જરૂર હતી. મેં 500 કલાક આ ટ્રેક્ટર ચલાવ્યું, ક્યારે લોડ નથી આવ્યો. 1500 RPM પર જ ચલાવું છું આને, વધારે RPM આપવાની જરૂર નથી. સતત 16 કલાક પણ ચલાવ્યું છે. આના ગરમ થયું, ના બીજી કોઈ સમસ્યા આવી. રોટાવેટર એકદમ સરસ ચાલે છે. અત્યાર સુધી બધી જ કંપનીઓના ટ્રેક્ટર જોયા છે. બીજા નાના ટ્રેક્ટર ઉબડખાબડ જમીન પર પલટી મારે છે, પણ આ એવું ટ્રેક્ટર છે કે ભલે મેંડ પર ચલાવો, ખાડામાં ચલાવો, આ ક્યારેય ડગમગ નથી થતું. પલટવાનો કોઈ ડર નથી અને ડ્રાઈવર સાથે અકસ્માત જેવું કઈ પણ નહીં બને. સેફટી માટે સરસ છે. જ્યારે ખેતરમાં અમે સ્પ્રેઇંગ કરીએ છીએ ત્યારે અમે ટર્ન્સ લઈએ છીએ. પાવર સ્ટીયરિંગ સારું હોવાથી અમે સાંકડી જગ્યામાં પણ ટર્ન કરી શકીએ છીએ. અને આનું ફોર વ્હીલ ડ્રાઈવ કીચડમાં પણ ચલાવતી વખતે સારી તાકાત હોવાથી અટકતું નથી. એટલે વરસાદની સીઝનમાં ટ્રેક્ટર ફસાવાનો જે પ્રોબ્લેમ બીજા ટ્રેક્ટરોમાં આવે છે એ અમને આ ટ્રેક્ટર સાથે નથી આવ્યો. ડીઝલ વિશે વાત કરીએ તો આ ટ્રેક્ટર ઓછું ડીઝલ પીવે છે, ખેડૂતોની બચત થાય છે. પરફોર્મન્સની વાત કરીએ તો પાવરફુલ ટ્રેક્ટર હોવાથી આની પાછળ લાગેલા મશીનોને વધુ પાવર મળે છે, જેને કારણે જે ડ્રોપલેટ સાઇઝ અમને જોઈએ છે એવી ડ્રોપલેટ સાઇઝ અમને મળી જાય છે. યોગ્ય ડ્રોપલેટ સાઇઝને કારણે જે આપણે ડ્રોપિંગ વગેરે કરીએ છીએ રિઝલ્ટ સારા મળે છે અને ફળોનો આકાર સારો મળે છે અને ઉત્પાદન વધે છે. હું ડીલર પાસે ગયો હતો અને પણ જોયું, અને પછી મેસીની કંપનીમાં ગયો. મેસી પસંદ કરવાનું કારણ કહું તો આ ફ્રન્ટ એક્સલ છે જે બહુ જ મજબૂત છે. ફોર વ્હીલ ડ્રાઈવ હોવાથી કીચડમાં ક્યારેય અટવાશે નહીં. આનો હાઇડ્રોલિક પાવર વધુ હોવાથી કામ જલ્દી પતાવે છે. આનો સામેવાળો જે ભાગ છે એ શાનદાર છે અને આ જે પ્લેટફોર્મ છે એની લેગ સ્પેસ બહુ સારી છે અને અહીં બેસીને ટ્રેક્ટર ચલાવવાથી થાક નથી લાગતો. આનું લોડર ચલાવવામાં બહુ આરામદાયક છે અને આગળ પાછળ કરવામાં પણ ઈઝી છે. આ એક લોડર છે અને આની સાથે હું ફોકલિફ્ટ પણ ચલાવું છું. આ એક સારું મલ્ટી યુટિલિટી ટ્રેક્ટર છે. અમે દ્રાક્ષના બાગો માટે આ ટ્રેક્ટર લીધું છે સ્પ્રેઇંગ માટે. અમારી પાસે પહેલાથી 18 HP નું અમે પણ ચલાવીને જોયું. દર કલાકે 100 ml ડીઝલનો ફરક પડે છે. આથી વર્ષભરમાં ખાસી બચત થઈ. આ ટ્રેક્ટર એકદમ વ્યવસ્થિત છે સ્પ્રેઇંગ માટે. આના પછી અમે આમાં બધા જ ઓજાર બેસાડીને જોયા, જેમ કે હળ, રોટાવેટર, કલ્ટી, બધાએ જ બહુ જ જબરદસ્ત પરફોર્મન્સ આપી. PTO હોર્સ પાવર સરસ છે આનો. ટ્રેક્ટર પર જરાય લોડ નથી, બિલકુલ નહીં. એકદમ ફ્રી અને સ્મૂથ ચાલે છે. ટ્રેક્ટર ફોર વ્હીલ ડ્રાઈવ છે અને અમે જોરદાર વરસાદમાં આને ચલાવ્યું છે. ટ્રેક્ટર ક્યાંય અટક્યું નહીં, રોકાયું નહીં, એકદમ સરસ સ્મૂથ ચાલ્યું. આમાં કોઈ પણ તૂટફૂટ ખરાબી નથી આવી. આનું વજન પણ બિલકુલ ઠીક છે, એટલે જ કોઈ પ્રોબ્લેમ નથી આવતો આ ટ્રેક્ટરમાં. ટ્રેક્ટરની હાઈટ પણ એકદમ યોગ્ય છે. મેસી ફર્ગ્યુસન નું 6028 ટ્રેક્ટર બાગકામ માટે ઉત્તમ છે. અમને એક એવા ટ્રેક્ટરની જરૂર હતી જેને અમે વાવણી માટે વાપરી શકીએ, સાથે સ્પ્રેયર, રોટાવેટર અને ટ્રેલર ચલાવવામાં કામ આવે, એટલે જ અમે મેસી ફર્ગ્યુસન લીધું. પહેલા પણ જોયું તે અમને સારું ના લાગ્યું, એટલે જ અમે મેસી ફર્ગ્યુસન લીધું. મને મારા ખેતરો માટે એક નાનું ટ્રેક્ટર જોઈતું હતું. આ ટ્રેક્ટર બહુ જ ઉત્કૃષ્ટ લાગ્યું. મામાજીને ત્યાં ટ્રેક્ટર હતું, એની તુલનામાં એવરેજ અમને આ ટ્રેક્ટરનું વધુ સારું લાગ્યું. અને અન્ય ટ્રેક્ટરોની તુલનામાં પણ આ ટ્રેક્ટર સારું લાગ્યું. હળ ચલાવવા માટે પણ આ ટ્રેક્ટર ઉત્તમ છે. જમીનના ખેડાણ માટે પણ આ સારું છે. આનો હાઇડ્રોલિક પાવર પણ સરસ છે. થોડાક પ્રયાસમાં વધુ વજન ઉપાડે છે. અમારા વિસ્તારમાં દરેક ખેડૂતને એક નાના ટ્રેક્ટરની જરૂર હોય છે, એટલે આ બધાને જોયા બાદ નાના ટ્રેક્ટરોમાં મને મેસી ફર્ગ્યુસન બધી રીતે જ સારું લાગ્યું. તો આ સીઝનમાં અમે એને ખરીદીને કામ કરી રહ્યા છીએ. અમે રોટાવેટર ચાલુ કર્યું છે જેમાં આનું શક્તિશાળી ફોર વ્હીલ ડ્રાઈવ કામ આવે છે અને વગર કોઈ ઝંઝટ અમે એને ચલાવીએ છીએ. એવરેજ પણ સારું છે. આ ટ્રેક્ટર શેરડીના પાક કાપવા માટે ઘણું મજબૂત છે. માઇલેજ સરસ અને બધા ઉપયોગો માટે તગડું ટ્રેક્ટર છે. જો ટ્રેક્ટર લેવું હોય તો મેસી ફર્ગ્યુસન જ લેજો. 6028 મોડલ, નો ડાઉટ. મેસી ફર્ગ્યુસન 6028 આ નાના ટ્રેક્ટરોમાં સર્વોત્તમ ટ્રેક્ટર છે. મેસી 6028 આ ટ્રેક્ટર બેસ્ટ છે.